નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ નંબર આઠ જેનું નામ છે મિત્રો નકશા આલેખક આજનો આપણો ટોપિક છે શહેરો વચ્ચેનું અંતર નકશા નંબર છનો મિત્રો આપણે અભ્યાસ કરીશું જે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો ચોવીસ પર મિત્રો તમને આપેલ છે સૌ પ્રથમ મિત્રો નકશાને ધ્યાનથી આપણે જોઈશું અને નકશાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપીશું પહેલો પ્રશ્ન મિત્રો તમને શું કહ્યું છે કે નકશામાં પાંચ શહેરો આપેલા છે તે શોધી કાઢો તો મિત્રો નકશાને આપણે ધ્યાનથી જોઈ અને પાંચ શહેરોના નામ મિત્રો આપણે શોધીશું તો કયા છે મિત્રો ઇડલીપુર બરફીનગર ઢોકળાબાદ ભેલપુર અને છોલાઘાટ તો આ પાંચ શહેરો મિત્રો નકશામાં દર્શાવેલા છે પહેલો પ્રશ્ન નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું છે તો મિત્રો નકશાની અંદર તમે જોઈ શકો છો ઈડલીપુર અને બરફીનગર મિત્રો આ બંનેનું અંતર મિત્રો તમે માપ પટ્ટીની મદદથી મિત્રો તમે માપી શકો છો તો બંને વચ્ચેનું અંતર કેટલું આવશે માપ પટ્ટીની મદદથી માપતા પાંચ સેમી તો આપણે લખીશું કે નકશામાં ઇડલીપુર બરફીનગરથી પાંચ સેમી દૂર આવેલું છે હવે મિત્રો પ્રશ્ન નંબર બે ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે તો મિત્રો નકશામાં તમને પ્રમાણ માપ આપેલું છે એક સેમી બરાબર દસ કિમી તો અહીં મિત્રો ઈડલીપુર અને બરફીનગર વચ્ચેનું અંતર કેટલા સેમી મિત્રો પાંચ સેમી છે તો પ્રમાણમાં એક સેમી બરાબર દસ કિમી આપેલું હોય મિત્રો તો પાંચ સેમી બરાબર કેટલા કિમી થાય તો દસ ગુણ્યા પાંચ કેટલા થાય મિત્રો પચાસ કિમી તો આપણે જવાબ લખીશું ઇડલીપુરથી બરફીનગર જવા માટે પચાસ કિલોમીટરની મુસાફરી કરવી પડે પ્રશ્ન નંબર ત્રણનો અભ્યાસ કરીએ ઈડલીપુર અને બર્ફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે તો ઇડલીપુર અને બરફીનગર આ બંનેની બરાબર મધ્યમાં એટલે કે વચ્ચે મિત્રો શું આવેલું છે ખમણપુર આવેલું છે તેના પર કેની નિશાની કરું તો મિત્રો અગાઉના પ્રશ્નમાં અભ્યાસ કર્યો ઇડલીપુર અને બરફીનગર બંને વચ્ચેનું અંતર કેટલું મિત્રો પાંચ સેમી તો પાંચના અડધા કેટલા થાય મિત્રો બે પોઈન્ટ પાંચ પાંચ ભાગ્યા બે બરાબર બે પોઈન્ટ પાંચ તો માપપટ્ટીની મદદથી બે પોઈન્ટ પાંચ માપી મિત્રો આપણે ત્યાં કેની નિશાની કરીશું જે મિત્રો તમને ખમણપુર દર્શાવે છે પ્રશ્ન નંબર ચાર જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તે ક્યાં હોઈ શકે તે વિચારો તેના પર જેની નિશાની કરો તો મિત્રો જલેબીપુર અને છોલાઘાટ જલેબીપુરે છોલાઘાટ અને મિત્રો કહ્યું ઢોકળાબાદ આ બંનેની મિત્રો વચ્ચે આવેલું છે જે પાંત્રીસ કિમી એટલે કે મિત્રો ત્રણ પોઈન્ટ પાંચ સેમી દૂર આવેલું છે તે નકશામાં જે વડે મિત્રો આપણે જલેબીપુરને દર્શાવીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સીધી રેખા આપેલી નથી વળાંકવાળી રેખા છે તો મિત્રો આપણે માપપટ્ટીની મદદથી અંતર માપી શકીએ નહીં તો અંતર માપવા માટે મિત્રો આપણે દોરીનો ઉપયોગ કરીશું અને મિત્રો દોરી વડે માપી અને દોરીને મિત્રો માપપટ્ટી પર મૂકી અને એનું અંતર જાણી અને મિત્રો આપણે દર્શાવીશું હવે પ્રશ્ન નંબર પાંચ ભેલપુર અને છોલાઘાટ તો ભેલપુર અને છોલાઘાટ વચ્ચે રસ્તાની લંબાઈ માપવું તો આ માપવા માટે પણ મિત્રો કેવો રસ્તો છે મિત્રો વળંકવાળો રસ્તો છે પણ માપપટ્ટીની મદદથી મિત્રો આપણે માપી શકીશું નહીં તો આ અંતર માપવા માટે મિત્રો આપણે દોરીનો ઉપયોગ કરીશું સૌ પ્રથમ દોરીનો એક છેડો અહીં મૂકી અને બીજો છેડો મિત્રો આટલા સુધી લાવીશું પછી એ છેડાને મિત્રો દોરીને આપણે માપપટ્ટી પર મૂકી અને એનું અંતર મિત્રો આપણે જાણીશું એટલે મિત્રો છોલાઘાટ અને ભેલપુરી વચ્ચે રસ્તાની લંબાઈ છ સેમી મિત્રો તમને મળશે એટલે કે કેટલા કિમી થશે મિત્રો તો પ્રમાણ માપ આપણને આપેલું છે એક સેમી બરાબર દસ કિમી તો માટે છ સેમી બરાબર મિત્રો સાહીઠ કિમી તો પ્રશ્ન નંબર પાંચનો મિત્રો આપણે જવાબ લખી શકીએ ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ છ સેમી એટલે કે સાહીઠ કિલોમીટર છે હવે મિત્રો આગળ અભ્યાસ કરીએ મિત્રો નકશો નંબર સાત તમને ચોપડીમાં આપેલ છે શાળાના નકશાને ધ્યાનથી જુઓ અને ખાનાનો ઉપયોગ કરીને શોધી કાઢો તો અહીં મિત્રો આ નકશામાં સભા મેદાન હોલ રમતનું મેદાન કાર્યાલય બગીચો મુખ્ય દરવાજો અને પ્રમાણમાં નકશાનું આપેલું છે બે સેમી બરાબર પાંચ મીટર હવે મિત્રો નકશા પરથી પ્રશ્નોના જવાબ આપીશું સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે તો મિત્રો આપણે નકશા પરથી પ્રશ્નનો જવાબ આપીએ તો મિત્રો તમને છેત્રફળની વાત કરી તો અગાઉ મિત્રો આપણે અભ્યાસ કરી ચૂક્યા છેત્રફળ હોય તો મિત્રો અંદરના ખાના ધ્યાનમાં લઈશું અને પરિમિતિ હોય તો મિત્રો બહારના ખાના તો સભા મેદાનનું છેત્રફળ કેટલું તો મિત્રો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર ખાના એટલે કે પંદર પંદર ખાનાનું મિત્રો સભા મેદાન બનેલું છે જ્યારે મિત્રો કાર્યાલયની વાત કરીએ તો કાર્યાલયમાં મિત્રો એક બેન ત્રણ ખાના તો આપણે મિત્રો સરળતાથી કહી શકીએ કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્ર પરથી પાંચ ગણું વધારે છે કારણ કે મિત્રો આ ત્રણ છે ખાનાના પંદર છે ત્રણ પચાસ પંદર મિત્રો તો કેટલા ગણું થાય મિત્રો પાંચ ગણું તો મિત્રો આપણે જવાબ લખીશું કે સભા મેદાનના ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળ હવે મિત્રો પ્રશ્ન નંબર બે જોઈએ દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે તો મિત્રો પ્રમાણ માપ જોતા આપણને ખબર પડે કે નકશામાં પ્રમાણમાં બે સેમી બરાબર પાંચ મીટર આપેલું છે તો અહીં મિત્રો આપણે સરળતાથી કહી શકીએ કે ઓપ્શન એ મિત્રો કે દરેક વર્ખંડની લંબાઈ મિત્રો પાંચ મીટર હશે અને પહોળાઈ મિત્રો ચાર મીટર હશે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આસાની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે તો મિત્રો નકશા નંબર મિત્રો તમને આપેલ છે આઠ તો આ આઠ પરથી મિત્રો આપણે પ્રશ્નના જવાબ આપીશું ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો નીચેનામાંથી કયું બ્લેકબોર્ડની બરાબર સામે છે તો અહીં મિત્રો બ્લેકબોર્ડ નકશામાં ક્યાં છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં બ્લેકબોર્ડ છે હવે બરાબર એની સામે શું આપેલું છે મિત્રો કબાટ બારી નોટિસ બોર્ડ કે ડિસ્પ્લે બોર્ડ તો મિત્રો તમે સરળતાથી નકશાના આધારે કહી શકો બ્લેકબોર્ડની સામે મિત્રો શું છે ડિસ્પ્લે બોર્ડ તો મિત્રો આપણો જવાબ આવશે ડિસ્પ્લે બોર્ડ ફરી એકવાર શાળાના નકશાને જુઓ અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરો તો મિત્રો અહીંયા નકશામાં ધોરણ ત્રણ અ અને ધોરણ મિત્રો સાતના વરખંડના બ્લેકબોર્ડ ધોરણ ચાર અને દસના વરખંડના કબાટ ધોરણ પાંચ અને ધોરણ છ બીના વર્ખંડમાં નોટિસ બોર્ડ ધોરણ બેના વર્ખંડમાં હારની છેલ્લી બેઠક અને ધોરણ એકના વર્ખંડમાં ડિસ્પ્લે બોર્ડ તો મિત્રો નકશા નંબર સાતની અંદર મિત્રો નીચે દર્શાવેલ બધી જ વસ્તુઓ મિત્રો દર્શાવેલી છે તો મિત્રો તમે નકશા નંબર સાતને મિત્રો ધ્યાનથી જોજો અને મિત્રો એનું નિરીક્ષણ કરજો હવે મિત્રો પ્રશ્ન નંબર સી જોઈએ ધોરણ ત્રણ એના ના વર્ખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે મિત્રો તો મિત્રો ધોરણ ત્રણની ની અંદર જે છે વિદ્યાર્થીઓ તો તમે નકશાના આધારે મિત્રો પ્રશ્નનો જવાબ મિત્રો તમે આપી શકો તો મિત્રો નકશા પરથી તમે કહી શકો ધોરણ ત્રણ એનો વર્ગ મિત્રો અહીં છે તો ધોરણ ત્રણ એના ના બેઠેલ વિદ્યાર્થી રમત નું મેદાન મિત્રો જોઈ શકે નહીં કારણ કે મિત્રો બારી ક્યાં છે સાઈડ છે ધોરણ જે મિત્રો તમે અંદર જોઈ શકો છો તો મિત્રો આપણે પ્રશ્ન નંબર સીનો નો જવાબ લખીશું ના ધોરણ ત્રણ એના વરખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમત નું મેદાન મિત્રો જોઈ શકતો નથી અહીં મિત્રો તમારું ચેપ્ટર નંબર આઠ નકશા આલેખન પુસ્તકની અંદર મિત્રો પૂર્ણ થયું